जय स्वामीनारायण विद्यार्थी मित्रों, गत टॉपिक ની અંદર આપણે વિદ્યાર્થ આત્મનેપદ ના રૂપો છે એ જોયા હતા. એ પ્રમાણે ત્યાં આજ્ઞાર પરસ્મીપદ અને આત્મનેપદ, વિદ્યાર્થ પરસ્મીપદ અને આત્મનેપદ એના રૂપો છે એનો ટોપિક છે પૂર્ણ થયો. આજે આપણે એક નવો ટોપિક ચાલુ કરીએ છીએ, વિશેષણ વિશેષ્ય પ્રયોગ, જે ધોરણ 10 ની અંદર અભ્યાસ 2 ની અંદર આવે છે. હવે વિશેષણ વિશેષ્ય પ્રયોગ ની અંદર આપણે એક વાક્ય જોઈએ. एक वाक्य छे, नगरे एक धार्मिक विनम्र श्रेष्ठी पुत्र प्रतिवर्ष ती. हवे आनी अंदर श्रेष्ठी पुत्र छे ए विशेष्य छे, अने एक धार्मिक अने विनम्र आ त्रण एना विशेषण छे. तो स्वाभाविक छे आपणे प्रश्न थाय के विशेष्य एटले शुं अने विशेषण एटले शुं. तो आपणा धोरण 10 नी अंदर अभ्यास 2 मां विशेषण विशेष्य नी एवी व्याख्या आपवामां आवेली छे કે ભેદકમ વિશેષણમ ભેદ્યમ વિશેષ્યમ, એટલે કે જેનો ભેદ પાડવામાં આવે છે તેને વિશેષણ કહે છે, અને જેનો ભેદ પડાયો છે તેને કહેવામાં આવે છે વિશેષ્ય. આને સમજવા માટે હું એક ઉદાહરણ છે પ્રસ્તુત કરું છું. દાખલા તરીકે પુષ્પમ, પુષ્પ ફૂલ, આ શબ્દ સાંભળતા આપણે આપણા જ્ઞાનની અંદર આવેલા બધા પુષ્પોનો બોધ થાય છે, જે અલગ અલગ રંગના હોય એ બધા પુષ્પોનો આપણને બોધ થાય છે. પરંતુ હવે એવું કહેવામાં આવે કે ભાઈ લાલ પુષ્પ રક્તમ પુષ્પમ, તો હવે આપણા મગજની અંદર જેટલા બધા પુષ્પોનો બોધ થતો હતો એમાંથી હવે બીજા પુષ્પોનો બોધ છે થશે નહીં, માત્ર લાલ પ્રકારના જે પુષ્પો છે એનો બોધ થશે. તો આમ પુષ્પોની અંદર ભેદ પાડવાનું કાર્ય એક શબ્દે કર્યું છે. એ શબ્દ કયો છે? તો કે રક્ત. આમ જેનો ભેદ પાડવામાં આવે છે એ ભેદ પાડનાર જે શબ્દ છે એને આપણે કહેશું વિશેષણ. હવે ભેદ પાડ્યો કોનો? તો કે આપણે ભેદ પાડ્યો છે પુષ્પનો. તો આને કહેવામાં આવે છે વિશેષ્ય. જેનો ભેદ પાડવામાં આવે છે તેને વિશેષણ કહે છે, અને જેનો ભેદ પડાયો છે તેને કહેવામાં આવે છે વિશેષ્ય. હવે એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો એક શબ્દ આપણી નજર આવે કે ભાઈ આપણે એમ કહેવામાં આવે કે વૃક્ષ, વૃક્ષ. તો બગીચાની અંદર ઘણા બધા વૃક્ષો હોય છે, તો બધા વૃક્ષોનો આપણને બોધ થાય છે. પણ હવે એવું કહેવામાં આવે છે કે મહતઃ વૃક્ષ, એટલે કે મોટું વૃક્ષ, તો હવે આપણને નાના વૃક્ષોનો બોધ થશે નહીં, પરંતુ માત્ર જે ઉદ્યાનની અંદર મોટા વૃક્ષો હશે તેનો બોધ થશે. હજી આપણે એની અંદર આગળ જોઈએ તો મહતઃ, ફલવાન વૃક્ષ, મોટું ફળવાળું વૃક્ષ. તો હવે મોટા જેટલા વૃક્ષો હતા એમાંથી જેટલા ફળવાળા વૃક્ષો છે એ આપણી નજરમાં આવશે, બીજા વૃક્ષો આવશે નહીં. તો ફળવાન શબ્દ એ આપણી જે વૃક્ષોની જ્ઞાન હતું એની અંદર થોડો ભેદ પાડવામાં વિશેષ મદદ કરી. હજી એક શબ્દનો ઉમેરો કરીએ તો મહતઃ ફળવાન ભગ્ન વૃક્ષ, મોટું ફળવાળું ભાંગેલું વૃક્ષ. તો હવે આપણી સમક્ષ મોટું ફળવાળું અને જે ભાંગેલું વૃક્ષ છે એ જ આપણી નજરની અંદર આવશે, બીજા વૃક્ષો આપણી નજરની અંદર આવશે નહીં. આમ જેમ જેમ વિશેષણો વધતા જાય છે એમ એમ વિશેષ્ય છે એનો અર્થ છે એ કેવો થતો જાય છે? તો કે સીમિત થતો જાય છે, અથવા તો વિશિષ્ટ થતો જોઈએ. આમ નામપદની અંદર એના વિશિષ્ટ અર્થને કહેવા માટે વિશેષણ છે એ આપણને મદદરૂપ થાય છે. આ વિશેષણની પ્રાથમિક જાણકારી મેં તમને આપી. હવે વિશેષણનો વિશેષ ઉપયોગ શું થાય એ આપણે નેક્સ્ટ ટોપિકની અંદર જોશું. થેન્ક યુ.